અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં કારખાનામાં બાળ મજૂરી કરતા 37 બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે. મહિલા પોલીસ અને સુરક્ષા અને સામાજિક સંસ્થાએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મુક્ત કરાવેલા તમામ બાળકોની ઉંમર 12 વર્ષથી લઈ 16 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના દાણીબલા વિસ્તારમાં આવેલી એક કપડાંના કારખાનામાં બાળ મજૂરી કરી રહેલા 37 બાળકોને આઝાદ કરાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસમાં એક ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. બચપન બચાવો આંદોલન, ચાઇલ્ડલાઇન, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને મહિલા પોલીસ સહિતની સંસ્થાઓએ એક સંયુક્ત કામગીરી હાથ ધરીને ઘટનાસ્થળની મુલાકાત લઈ આ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં મહિલા પોલીસની એક વિશેષ ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. મુક્ત કરાવેલામાં આવેલા બાળ મજૂરોને ચાઇલ્ડ સંસ્થાને સોંપવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતની જગ્યાએથી આ બાળ મજૂરોને ગુજરાત ખાતે લાવવામાં આવતા હતા અને તેમની પાસે કામ કરવામાં આવતું હતું. આ બાળ મજૂરોને તેમના કામ પેટે રૂપિયા 5,000 થી 12,000 રૂપિયા સુધીનો પગાર ચૂકવાતો હતો, પણ બાળકોને 12 કલાક સુધી કારખાનામાં કામ કરવામાં આવતું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. ગઈકાલ તારીખ 16/12/2020 રોજ દાણી લીમડામાં ગુનો દાખલ કરેલો છે, જેમાં કારખાનામાં 18 વર્ષથી નીચેના ઈસમો એટલે કે બાળકો જે કામ કરતા અમે રેસ્ક્યુ કરેલા છે. 37 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે ને એમાં IPC 370/374, JJ Act 79/87 અને બાળ મજૂર પ્રતિબંધ 3(3)A અને 14 મુજબ ગુનો દાખલ કરેલો છે. અમે તેમાં 37 બાળકોને રેસ્ક્યુ કરેલા છે અને તેઓને સંસ્થામાં મૂકેલા છે અને આગળની તપાસ ચાલુ છે. બાળકોના નિવેદનો અને તેઓના સગા સંબંધીઓના નિવેદન લઈ પછી આગળની કાર્યવાહી, હાલ એ રીતમાં તપાસ ચાલુ છે. કાયદા મુજબ બાળકને કામગીરી એટલે કે બાળમજૂર કાયદા મુજબ એવું છે કે 14 થી 18 વર્ષના બાળકોને તમે નોન હેઝાર્ડસ કંપની જોબમાં રાખી શકો છો, પરંતુ તેનું આરામનો જ સમય, તેનો ભણવાનો સમય તેને ફાળવવો જોઈતો હોય છે અને જેને પણ બાળકોને તમે રાખો છો એની ડિટેલ ત્યાં તમારે દર્શાવવાની હોય છે. પરંતુ 14 થી નીચેના કોઈપણ બાળકને તમે કોઈપણ પ્રકારના કામમાં રાખી શકતા નથી. બાળકો ટોટલ અમદાવાદના 19 બાળકો છે, ઉત્તરપ્રદેશના 8 બાળકો છે, વેસ્ટ બંગાળના 5 છે, બિહારના 4 છે અને રાજસ્થાનના 1 બાળક. આમ ટોટલ 37 બાળકો મળેલા છે. તે બાળકોને રેસ્ક્યુ કરેલા છે અને બાળકો કેટલા ટાઈમથી કામ કરે છે, ક્યારથી કામ કરે છે અને કોને કામ પર રાખેલા છે આ બાળકો પાસે એની તપાસ EHT દ્વારા હાલ ચાલુ છે. અને આ બાળકો પાસે આ કંપનીઓમાં, અલગ અલગ કંપનીઓમાં 12 કલાક જેટલો એમ તેઓ પાસેથી કામગીરી લેવામાં આવતી હતી, એટલે કે સવારે ચાલુ થાય તો સાંજ સુધીને, જે બાળકોના સેહત માટે ખૂબ નુકસાનકારક છે. એટલે આ કાયદા મુજબ આ ગુનો દાખલ કરેલો છે.